भारतीय हवामान विभागे हिमाचल प्रदेश माटे येलो अलर्ट जाहिर कर्यो छे, जेमां पहाड़ी राज्य में पूर तेमज भूस्खलननी संभावना व्यक्त करी छे। ते साथे मध्यम थी भारे वरसादनी आगाही पण करवामां आवी छे। सोलन, शिमला, सिरमोर, मंडी, कुल्लू अने ऊना, बिलासपुर अंगे अने कांगड़ा जिल्लाना भागोमां पण भारे वरसादनी संभावना व्यक्त करी छे। त्यारे हवामान विभागे 24 तेमज 25 ऑगस्ट माटे येलो अलर्ट जाहिर कर्यो छे। हवामान विभागे जणाव्युं छे कि हिमाचल प्रदेश में जून थी ऑगस्ट सुधी 804 मिलीमीटर जेटलो वरसाद नोंधायो छे, जे सामान्य करता 41% वधु हतो। त्यारे अपवाद स्वरूपे लाहौल स्पीतिमां पण सामान्य करता ओछो वरसाद नोंधायो छे। आ ચોમાસાની ઋતુમાં હિમાચલ પ્રદેશમાં વારંવાર વાદળ ફાટવા તેમજ ભૂસ્ખલનની ઘટનાઓ જોવા મળી રહી છે, જેમાં ઘણા લોકોના જીવ ગયા છે, વાહનો ધોવાઈ ગયા છે તેમજ ઇમારતો નાશ પામી છે। રાજ્યના પરિવહન વિભાગના આદેશ અનુસાર રાજ્યમાં ભારે વરસાદને કારણે મંડી, કુલુ અને ધર્મશાળા સહિતના 30 રૂટને સ્થગિત કરવામાં આવ્યા છે। ત્યારે ગુરુવારે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ભૂસ્ખલન હેઠળ ઓછામાં ઓછી 8 ઇમારતો જર્જરિત ઇમારતોને ધરાશાયી થઈ ગઈ હતી। ત્યારે કુલ્લુના અન્ય નગરની ઇમારતો પણ ખાલી હતી, કારણ કે તેમાં તિરાડો પડી અને ગયા અઠવાડિયે તેને અસુરક્ષિત જાહેર કરવામાં આવી હતી। પરિણામે તેઓ ગુરુવારે પડી ગયા અને ત્યારે કોઈ મૃત્યુ ન થયું હતું। જો કે આ વર્ષે હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆતથી જ આબોહવા સંબંધિત ઘટનાઓ દુર્ઘટનાઓ ઓછામાં ઓછી 238 લોકોની પણ જાન લઈ ચૂક્યું છે।